સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા નર્સ હેડનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થતા મૃતકના પરિવારજનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના પ્રયાસથી માત્ર 10 દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 50 લાખ ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આ ચેક સહાય પેટે આપવામાં આવ્યો હતો। सूरत नवी सिविल हॉस्पिटल में वर्षो थी महिला नर्स हेड तरीके फरज बजावता रश्मिकाबेन पटेल नु गत जुलाई मासनी 15मी तारीख ना रोज कोरोना नी लांबी सारवार बाद निधन थयु हतु। परिवार में आर्थिक रीते मददरूप बनता रश्मिकाबेन ना निधन ने लईने परिवार पर मोटू आप तूटी पड्यु हतु। सूरत नवी सिविल हॉस्पिटल में कोरोना नी वर्तमान स्थिति में पण पोताना जीवनी चिंता कर्या विना रश्मिकाबेने पोतानी निष्ठापूर्वकनी फरज निभावी हती। ज्यां फरज दरमियान कोरोना संक्रमित थता तेमणे अंतिम श्वास लीधा हता। कोरोना वॉरियर तरीके फरज बजावता आवा स्टाफ ने सरकार तरफथी वीमा योजना हेठळ सहायनी जाहेरात करवामां आवी छे, जेना पगले मृतक रश्मिकाबेनना परिवारने केन्द्र अने राज्य सरकार तरफथी 50 लाख रूपियानी सहाय चूकवामां आवी छे। दक्षिण गुजरात नर्सिंग स्टाफ एसोसिएशन भाजप प्रदेश अध्यक्षना प्रयास थकी मात्र 10 दिवसमां ज आ सहाय परिवारने चूकवी देवामां आवी छे। आज भाजप प्रदेश अध्यक्ष सी आर पाटीले पोताना निवासस्थाने मृतक रश्मिकाबेनना परिवारने 50 लाखनो सहाय पेटीनो चेक अर्पण कर्यो हतो, ज्यां परिवारे राज्य अने केन्द्र सरकारनी साथे भाजप प्रदेश अध्यक्षनो दिलथी आभार व्यक्त कर्यो हतो। ज्यां सरकारनी कोरोना वॉरियर प्रत्येनी संवेदना अने लागणीने परिवारे आवकारी हती। एक कोरोना वॉरियर तरीके मिसिस एक्सपाठिया एना बता में गवर्मेंट तरफ सहाय मड़ी है। बहुत टूंका गाड़ा में श्री पाटिल साहेब सहकार थी अमने आ सहाय चूकवा है। श्री कड़ीवाला साहेब ऑफिस स्टाफ भी अमने घो संपूर्ण सात सहकार मड़ी से सहाय मड़ी। तो मिसिस ने टोटल सर्विस तो लगभग 32 वर्ष थी और छाँ 1.5 वर्ष सूरत सिविल में हेड नर्स तरीके सर्विस करता। कोरोना समय अंदर डॉक्टर्स नर्स अने स्टाफ जे रीते लोकोना जीवन बचावा माटे पोताना जीवन ने होड़ में मूकीने काम करी रह्या छे तेनुं एक ज्वलंत उदाहरण सूरत में थयुं। नवसारी अमलसाड़ना वतनी श्रीमती रश्मिकाबेन ए हेड नर्स तरीके सूरत सिविल हॉस्पिटल में फरज बजावता हता अने आ कपरा कार्ड में ए पोते कोरोनाग्रस्त थया। એમણે પોતાના જાનની આહુતિ પણ આપી પરંતુ છતાંય ડગ્યા નહીં અને કેન્દ્ર સરકાર તરફથી આજે એમના પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો। એ 10 દિવસની અંદર એ ચેક આવી ગયો છે। આજે એ ચેકની કોપી અમે એમને આપી છે। કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી વખતે કદાચ જો કોઈક પણ એનું જે મૃત્યુ થાય એના માટેની જે સરકારની સ્કીમ છે એની ઉપરની એ સ્કીમ હેઠળ એમને આ પૈસા આપવામાં આવ્યા છે। પરંતુ લાખો ડૉક્ટર્સ નર્સ સ્ટાફ એ પોતાની ચિંતા કર્યા વગર આ સારવાર કરતા હોય છે। હું પોતે કોરોના દરમિયાન લગભગ 8 દિવસ હોસ્પિટલમાં એપોલો હોસ્પિટલમાં રહ્યો અમદાવાદમાં અને મેં જોયું કે લોકો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સતત પેશન્ટો માટે કોરોનાની સામે લડી રહ્યા છે। ખરેખર એમને હું વંદન કરું છું। સંપૂર્ણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સહયોગ રહ્યો છે। 10 જ દિવસમાં રશ્મિતાબેનનો તમામ પ્રોસેસ પૂર્ણ કરીને 50 લાખનો ચેક આવી ગયો છે। કોરોના વોરિયર હેડ નર્સ તરીકે કોરોના વોર્ડમાં જતા તેમનું નિધન થયું એ દુઃખદ બાબત છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે કમિટેડ 10 જ દિવસની અંદર એમના પરિવારને ચેક અર્પણ થયો છે અને સાથે સાથે બીજી સહાયો પણ થઈ રહી છે। એવા ઘણા નર્સિંગ સ્ટાફ જે સેવા બજાવતા મૃત્યુ પામે એવા અમદાવાદના પણ બહેનને એમનો ચેક પ્રાપ્ત થઈ ગયો છે અને બીજા ચાર જે બહેનો છે એક ભાઈ છે એ સહિતની પણ પ્રોસેસ ચાલુ છે અને ટૂંક સમયમાં એમને પણ એમની સહાય પ્રાપ્ત થશે। આદરણીય સી આર પાટીલ સાહેબના પણ ઘણા પ્રયત્નો રહ્યા છે અને એ થકી 10 જ દિવસમાં આ ચેક પ્રાપ્ત થયો છે, જેથી દુઃખ તો થાય રશ્મિતાબેનને ગુમાવવાનું પરંતુ એક સહાય જે પ્રાપ્ત થઈ છે એ બદલ હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અભિનંદન પણ આપું છું।